મિત્રો નમસ્કાર આજનો દિન મહિમા તારીખ ચૌદ ડિસેમ્બર આપણે યાદ કરીએ લાખોના લાડીલા અદાકાર રાજ કપૂરને ચલચિત્ર જગતના સફળ નિર્માતા અને કચકડાની કલાના જ્યોતિર્ધર રાજ કપૂરનો જન્મ તારીખ ચૌદ બાર ઓગણીસો ને ચોવીસના રોજ થયો હતો પિતાનો કલાવર્ષો નાનપણથી જ એમને મળ્યો હતો માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેમણે સૌ પ્રથમ વખત એનક્લાબ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા પૃથ્વી થિયેટર્સના દિવાર અને પઠાણ નાટકોમાં રાજ કપૂરની કલાકાર તરીકે પ્રતિભા પ્રગટી તો બુટ પોલીસ એક ઉત્તમ બાળચિત્ર હતું અને આવારાએ રશિયામાં પણ ધૂમ મચાવી હતી ઉપરાંત શ્રી ચારસો વીસ સંગમ બોબી પ્રેમ રોગ ચોરી ચોરી મેરા નામ જોકર ધરમ કરમ વગેરે ચિત્રો દ્વારા પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કર્યા ઇન્કલાબથી શરૂ કરી રામ તેરી ગંગા મૈલી સુધીમાં સિત્તેરથી વધારે ફિલ્મોમાં રાજ કપૂરે અભિનયના અજવાડા પાથરિયા અનેક શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્માણ કર્યું અને પોતાના જ્વલંત અભિનયથી લાખોના લાડીલા બન્યા દિલ્હીમાં યોજાયેલ રાષ્ટ્રીય પુરસ્કાર સમારંભમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ સ્વીકારવા ગયેલા કપૂરની તબિયત લથડી આ પ્રસંગે તત્કાલીન રાષ્ટ્રપતિ વેંકટરામને તબિયત નિહાળી તેમની બેઠક પર જઈ એવોર્ડ અર્પણ કરી નવાજ્યા હતા ઈસવીસન ઓગણીસો ને ઇઠ્યાસીમાં એમની જીવનયાત્રાનો અંત આવ્યો તેમના મૃત્યુ સમયે તેઓ ફિલ્મ હિના પર કામ કરી રહ્યા હતા ત્યારબાદ તે ફિલ્મ તેમના પુત્ર રણધીર કપૂરે પૂરી કરી એટલું જ નહીં બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખૂબ સફળ પણ થઈ હતી